વિદ્યાર્થી મિત્રો, આપણે આજે શ્રેણી શ્રેણીની અંદર 1 થી n પદોનો સરવાળો કેવી રીતે કરવો અને એ માટેનું સૂત્ર શું છે એનો અભ્યાસ કરવાનો છે. તો 1 થી n પદ સુધીનો સરવાળો એને સિગ્મા એન પણ કહી શકાય છે, એને સિગ્મા કે પણ કહી શકાય છે, અને એના બરાબર n/2 n+. હવે સિગ્મા એન ની અર્થ સિગ્મા એટલે સરવાળો, અને એની લિમિટ આપેલી હોય તો n પદોનો સરવાળો છે. લિમિટ આપેલી હોય તો આપણે નક્કી કરવાનું કે કયા પદથી કયા પદ સુધીનો સરવાળો છે. અહીંયા આપણને લિમિટ આપી દીધેલી છે 1 થી n પદ સુધીનો સરવાળો, એટલે આપણે આવી રીતે લખી શકીએ છીએ કે એક્ઝામ્પલ 1+2+3 up to 20. 1 થી 20 પદોનો આપણે સરવાળો જોઈએ છે, તો આને આપણે આમ લખી શકીએ છીએ સિગ્મા n n is equal to 1 to 20. સિગ્મા n n is equal to 1 to 20. હવે આપણું સિગ્મા નું સૂત્ર છે, એની અંદર કિંમત આપણું જે કઈ સૂત્ર છે એ ફરજિયાત 1 થી શરૂ થાય તો જ એનો ઉપયોગ કરી શકાય. 1 સિવાય કોઈ સંખ્યાથી શરૂ થતો હોય તો એનો ઉપયોગ ન કરી શકાય. તો આપણે અહીંયા પહેલું કામ એમાં 1 થી શરૂ થતી સંખ્યા લખવી, તો આને હું આમ લખી શકું છું 1+2+3 30 ઓછા 1+2+3 અને 10. 10 સુધીની સંખ્યા આપણે બાદ કરવાની. 2 સિગ્મા આપણી પાસે અહીંયા, તો આને આપણે લખી શકીએ છીએ સિગ્મા n is equal to 1 to 14. અહીંયા આગળ લખી શકીએ n, અહીંયા n is equal to 1 to 10. અહીંયા લખી શકીએ n. આ 2 નો ગુણાકાર કરી નાખો, આ 2 નો ગુણાકાર કરી નાખો, અને જે કિંમત મળે એ આપણો જવાબ છે 15 ને 31 કરી નાખો, એમાંથી 55 બાદ કરી નાખો જવાબ.
હવે આને આપણે એક્ઝામ્પલ દ્વારા હવે આપણે 1 + 3 + 5 + 7 up to 20 તો આને આપણે આમ લખી શકીએ છીએ 2 + 4 + 20 અહીંયા આગળ આપણે લખી શકીએ n = 1 to 21 સિગ્મા અને અહીંયા 2 કોમન લે તો 1 2 3 અને છેલ્લે 10 હવે આને આપણે લખી શકીએ n/2 n+1 અને અહીંયા n = 21 અહીંયા 2 × σn = 1 to 10 n બે ભાગમાં વહેંચી ગઈ આખી કિંમત અહીંયા લખી શકીએ છીએ 21/2 = 21 અહીંયા n/2 n+1 n = 10 તો અહીંયા 21/2 = 22 અહીંયા 2 કેન્સલ થઈ જાય લખીએ છીએ 10 / 21 21 × 11 10 × 11 11 કોમન લઈ લીધી 20 - 10 × 11 21માંથી 10 જાય એટલે આપણી પાસે રહેશે